Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, my name is Pratik Chaniara and aaj apne next પાછા આપણા પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ ની અંદર કે જે આપણો યુનિટ નંબર 4 છે તેમાં પાર્ટ નંબર 4.2 ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આપણે આગળ વધશું. હવે 4.1 ની અંદર આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હતું એનું આપણે બેઝિક કન્સેપ્ટ અને એ સિવાય મેક્રો ટર્મિનોલોજી વિશે પણ વાત કરેલી હતી અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શા માટે જરૂરી છે ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટે અથવા ઇન્ડસ્ટ્રી રિલેટેડ કોઈ પણ પ્રકારના ડેવલપમેન્ટ માટે અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ માટે પણ જરૂરી છે કારણ કે મિકેનિકલ એન્જિનિયર્સ જે છે એ આફ્ટર ઓલ જો કોઈ ઇન્ડસ્ટ્રી અથવા તો એને રિલેટેડ કોઈ પ્લાન્ટને રિલેટેડ કામ માટે અથવા તો જોબ ઉપર જશે ત્યારે તેમાં પણ મેનેજમેન્ટ એ પણ એક ઉપયોગી ભાગ ભજવે છે. તો આ પાર્ટ નંબર 4.2 છે. જો મેનેજમેન્ટ રિલેટેડ તમને મેક્રો ટર્મિનોલોજી અને મેનેજમેન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ રિલેટેડ બેઝિક કન્સેપ્ટ તમારે જોવાનું બાકી હોય તો તમે પ્રીવિયસ લેક્ચર ખાસ જોઈ લેજો. ઓકે, તો આપણે આગળ વધીએ છીએ. તેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એમાં આવે છે એ છે આપણે માઇક્રો ટર્મિનોલોજી. તો હવે આપણે માઇક્રો ટર્મિનોલોજી આપણે વિશે જોવાનું છે. માઇક્રો એટલે આમ જોઈએ તો સંકુચિત, માઇક્રો એટલે નાના, નાની એટલે કે કેટલીક એવી બાબતો હોય કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ રિગાર્ડિંગ થોડીક નાની એવી હોય પરંતુ કામ બહુ મોટું કરતી હોય એવી રીતના, એમ કે જે આને વેલ્યુએશન જે છે આની થોડીક માઇનોર લેવલ ઉપર હોય એમ. માઇક્રો ટર્મિનોલોજીની અંદર એઝ પર જે આપણે બુક જોવા જઈએ તો ધેર આર 25 એન્ડ અબાઉટ 25 ટર્મ્સ અવેલેબલ છે માઇક્રો ટર્મિનોલોજીની અંદર. અને પ્રોજેક્ટ કોસ્ટ, પછી મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ધ પ્રોજેક્ટ કોસ્ટ, પછી ફિક્સ્ડ એસેટ, કરંટ એસેટ ઓર વર્કિંગ કેપિટલ, પછી ડેપ્ટ ઇક્વિટી રેશિયો, ડેપ્ટ સર્વિસ કવરેજ રેશિયો એટલે કે DSCR ને રેટ ઓફ રિટર્ન ને જાજી બધી વસ્તુઓ છે. એમાંથી આપણે અત્યારે થોડીક ઇમ્પોર્ટન્ટ જે છે કે જે તે તમારા માટે જરૂરી છે અને જે ઇનફ છે એમ તો એટલી આપણે જોશું. જો તમને એના સિવાય કોઈ બીજી ક્વેશ્ચન કે કંઈ ક્વેરીઝ હોય તો તમે પછી મને કોમેન્ટ બોક્સમાં કે એમાં તમે મને પૂછી શકો છો કે મારે આને રિલેટેડ માહિતી જોઈએ છે, તો આપણે એમાં અંદર જાશું. પ્રોજેક્ટ કોસ્ટ, ફર્સ્ટ ઓફ ઓલ પ્રોજેક્ટ કોસ્ટ એટલે ગુજરાતી થશે તેનું યોજનાનો ખર્ચ. હવે પ્રોજેક્ટ કોસ્ટની અંદર કઈ વસ્તુ આવે તો કે ભાઈ જ્યારે કોઈ પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી, એક ઇન્ડસ્ટ્રી તમે જ્યારે એસ્ટાબ્લિશ કરો છો ત્યારે સૌથી પહેલાં તો તમે એને રિલેટેડ એક યોજના બનાવશો અને એ યોજના એટલે જ પ્રોજેક્ટ થશે કે ભાઈ મારે આવી રીતની એક ઇન્ડસ્ટ્રી નાખવાની છે, ધેટ ઇઝ કોલ્ડ પ્રોજેક્ટ. અને પ્રોજેક્ટ રિલેટેડ પણ આપણે પ્રીવિયસ જે છે એ એક લેક્ચર આપણે સેશન એક બનાવી જ નાખેલું છે પ્રોજેક્ટ રિલેટેડ કે વોટ ઇઝ પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ રિલેટેડ એ બાબત થઈ. હવે પ્રોજેક્ટ કોસ્ટ ઇઝ ધ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયર્ડ ફોર ટ્રાન્સલેટિંગ અ બિઝનેસ આઈડિયા ઇન ટુ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. પ્રોજેક્ટ કોસ્ટ જે છે એ શું કરે છે તો કે બિઝનેસના આઈડિયાને બિઝનેસની એક ઉદ્યોગની અંદર રૂપાંતરિત કરી આપે છે. તો પ્રોજેક્ટ કોસ્ટ જે છે એ આપણે ખાસ જાણી લેવી, સમજી લેવી એ બધી વસ્તુઓ જરૂરી છે કે જેની અંદર આમ જોઈએ ને તો ધંધાકીય સાહસમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવી પડે તો કે જમીન, મકાન, યંત્ર એટલે કે લેન્ડ, હાઉસ, મશીન્સ, ઓકે, ઓર એની સાથે સાથે ફિક્સ્ડ એસેટ્સ એન્ડ કરન્ટ એસેટ્સ, બરાબર, એટલે કે સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો. તો બધી જ વસ્તુઓ વિશે આપણને ધ્યાન હોવું જોઈએ એમ. એ સિવાય કસ્ટમર્સ જે છે તો લેણીની રકમ, રોકડ સિલક, બેંકની બાકી રકમ એ ઘણી બધી રીતે ટૂંકમાં એમાં તમારે ફાઇનાન્સ પણ કરવું પડે. અને વળી લાઇસન્સની ફી, પછી રજિસ્ટ્રેશન ફી, પછી વર્કિંગ રિલેટેડ કંઈ પણ પ્રોસેસિંગ ફીસ, ઓકે, તો આ બધી ફીસને આ બધી વસ્તુઓ આવશે બધી પ્રોજેક્ટ કોસ્ટમાં આવશે. તો એ પ્રોજેક્ટ કોસ્ટને લીધે તે આપણે થોડીક કેલ્ક્યુલેશન જોવાની છે. ઓકે, તો પ્રોજેક્ટ કોસ્ટને રિલેટેડ ફર્સ્ટ આપણે જોઈએ તો એક આ એક્ઝામ્પલ થ્રુ આપણે વાત કરવાના છીએ આપણે અત્યારે. હા, ખાસ જોજો, અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આવે છે પ્રોજેક્ટ કોસ્ટના કમ્પોનન્ટ્સ, બરાબર. તો ઘટકો ગુજરાતી એટલા માટે લીધું છે કારણ કે મજા આવે એમ થોડીક. તો સ્થિર મિલકતોમાં રોકાણ, સ્થિર મિલકતો ફિક્સ્ડ એસેટ
इन्वेस्टमेंट, फिक्स्ड एसेट्स इन्वेस्टमेंट ની અંદર શું આવશે? લેન્ડ, બિલ્ડિંગ, મશીનરીસ, ફર્નિચર્સ, વ્હીકલ્સ, ધેટ ઓલ આર ધી ફિક્સ્ડ એસેટ્સ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો એની અંદર આપણે રાખેલું છે 36 લાખ. પછી તેવી જ રીતના આવશે વર્કિંગ કેપિટલ, એટલે કે કાર્યશીલ મૂડી, માર્જિનમાં રોકાણ. તો કાર્યશીલ મૂડી કોને કોને કહેવામાં આવે? તો માલ સામગ્રી, મજૂરી ખર્ચ, ઉત્પાદન ખર્ચ અને વહીવટી ખર્ચના કાર્યશીલ મૂડીના પ્રથમ ચક્રનું ચક્રીય રોકાણ. બરાબર, એટલે કે વર્કિંગ કેપિટલ, માર્જિન, ઇન્વેસ્ટમેન્ટ. અને એની અંદર આવશે ફંડ બ્લોક્ડ ઇન મટીરિયલ્સ, ફંડ બ્લોક્ડ ઇન મટીરિયલ્સ, લેબર એન્ડ અધર પ્રોડક્શન સર્વિસીસ ઇન વન સાયકલ ઓફ પ્રોડક્શન, વિચ ઇઝ અરાઉન્ડ 12 લાખ. જો આ એસ્ટિમેશન છે, કે આપણે એક એસ્ટિમેશન સમજીએ છીએ, કે આપણે પ્રોજેક્ટ્સ જે છે ને એ પ્રોજેક્ટની આપણે ટોટલ કોસ્ટ ગણીએ છીએ, એવું સમજીને એમ. પછી પ્રાઇમરી અને પ્રી ઓપરેટિવ કોસ્ટ. તો પ્રી ઓપરેટિવ એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સીસની વિશે આપણે વાત કરીએ, તેમાં આવશે લાયસન્સ ફી, પછી નોંધણીની ફી, કાયદાકીય ખર્ચા, જામીનગીરી બહાર પાડવાના ખર્ચા, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો ખર્ચ વગેરે, આ બધા લાગે. એટલે એનો અરાઉન્ડ 50,000, એટલે કે 0.5 લાખ લાગશે. બરાબર, તો આ જે છે એ પ્રી ઓપરેટિવ એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સીસ, વન ટાઈમ એક્સપેન્સીસ ફોર પ્રિપેરિંગ પ્રોજેક્ટ રિપોર્ટ, લાયસન્સ ફી, લીગલ ચાર્જીસ ફોર એક્વાયરિંગ લેન્ડ, બિલ્ડિંગ, ઇટીસી. નેક્સ્ટ આવે છે કન્ટિન્જન્સી જોગવાઈઓ, એટલે કે ઉપરની જે ત્રણેય આઇટમોના અંદાજમાં શક્ય બનતા સંભવિત વધારા માટેની જોગવાઈ. આનાથી આ સૂકમાં શું છે? તો કે આ એમ કહેવા માગે છે કે સપોઝ કે માન લો કે આ ઉપરના એક ફેક્ટરની અંદર થોડું ઘણું માઇનોરિટી અપ ડાઉન આવ્યું, અપ ડાઉન ગમે આવ્યું, એટલે ટૂંકમાં પૈસાની બાબતમાં, તો એને રિકવર કરવા માટે, એને પૂરું કરવા માટે અલગથી જે છે એ થોડાક રૂપિયા આપણે રાખવા પડે. કારણ કે એવું જરૂરી તો નથી કે આ જે નક્કી કરેલું એટલે આ પૈસામાં થઈ જ જાય, તો એ થોડુંક એટલું કન્ટિન્જન્સી. તો અનએક્સપેક્ટેડ ઇન્ક્રીઝ ઇન અબોહેડ્સ, આમાં કે જે અણધૈરું આવી જાય, એમ આપણે એમ ના કહીએ ભાઈ અણધૈરું કંઈ બિલ આવી ગયું, તો એમ તો એ તો ટોટલ આ બધાનો ટોટલ તમે કરશો આ બધાનો, તો એ અરાઉન્ડ 50 લાખ થશે. તો વિચ ઇઝ કોલ્ડ ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ, તો આને કહેવામાં આવે પ્રોજેક્ટ કોસ્ટ. અને આ પ્રોજેક્ટ કોસ્ટ જે છે એ ગણવામાં આવે છે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને બિઝનેસ જે છે એન્ટરપ્રાઇઝ, કોઈ પણ બિઝનેસના આઈડિયાને બિઝનેસના એન્ટરપ્રાઇઝમાં તમારે કન્વર્ટ કરવી હોય ત્યારે. નેક્સ્ટ આવે છે મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ધ પ્રોજેક્ટ કોસ્ટ, એટલે કે મીન્સ ઓફ ફાઇનાન્સિંગ ધ પ્રોજેક્ટ કોસ્ટ. યોજનાલક્ષી નાણાકીય જોગવાઈઓ, યોજનાલક્ષી નાણાકીય જોગવાઈ, એટલે આપણે જે પ્રીવિયસ હમણાં સેશનમાં 50 લાખનું આપણે જે આખા પ્રોજેક્ટ કોસ્ટ જે જોઈ ને, તો તેને ધ્યાનમાં રાખીને આપણે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ, સાધનો જે છે ને આપણે લેશું, અને એ સાધનો એટલે કે યોજનાલક્ષી નાણાકીય જોગવાઈ. બરાબર, તો એ કઈ રીતના આવશે એ પણ આપણે જોઈએ. તો યોજનાલક્ષી નાણાકીય જોગવાઈમાં આવશે સૌથી પહેલાં માલિકનો ફાળો અથવા તો ઇક્વિટી ભંડોળ, માલિકનો ફાળો અથવા ઇક્વિટી ભંડોળ. બરાબર, એટલે કે ઓનર્સ માલિકનો ઓનર્સ, એમ ઓનર્સ આપણે એમ કહી શકીએ ભાઈ, ઓનર્સ ઓર પ્રમોટર્સ કન્ટ્રીબ્યુશન. ઓકે, એટલે પ્રમોટરનું કન્ટ્રીબ્યુશન એમ એ ઇક્વિટી ફંડમાં, તો એ અરાઉન્ડ જે છે એ આપણે રાખીએ સપોઝ કે 10 લાખ. પછી દેવ આ વેલ્યુ જે છે ને એ તમને મજા આવે ને તો ઊંચા નીચી તમને એવું લાગે કે આગળ પાછળ કવિ એ તમે કરી શકો. બરાબર, એવું જરૂરી નથી એમ, આ તો શું એક એસ્ટિમેશન આપેલું છે એમ. પછી આવે નેક્સ્ટ દેવાભણો, એટલે કે લોન્સ ફ્રોમ બેંક્સ ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ડેપ્ટ ફંડ, એને ડેપ્ટ ફંડ કહેવામાં આવે. બરાબર, કે જે દેવા ભંડોળ તરીકે કહેવામાં આવે, કે જે બેંક અથવા નાણાકીય સંસ્થાઓમાંથી ઊભી કરેલી મુદતી લોન, કે જે અરાઉન્ડ 35 લાખ. પછી સરકારી સહાય, જે તે પ્રોજેક્ટ માટે જે નિયત કરેલી હોય, એટલે કે ગવર્મેન્ટ સબસિડી એન્ડ આસિસ્ટન્સ, એ પણ અરાઉન્ડ 5 લાખ. તો ટોટલ આનું કરશો તો એ પણ 50 લાખ, 10 × 3 = 40, 40 × 50, રેડી, ઓકે 50 થઈ જશે. બરાબર, આ તો એવી રીતના એમ.
તો આમ 50 લાખના લાંબા ગાળાના ધંધાકીય રોકાણ માટે ઉપરદેશ સાહેબની લાંબા ગાળાના નાણાકીય સાધનોમાંથી ભંડોળ ઊભું કરવામાં આવશે. ઉપરનામ આમાંથી ટૂંકમાં એ ભંડોળ જે છે એ ઊભું કરવામાં આવે, ફંડ ક્યાંથી જ રાઈઝ કરવામાં આવે આમાંથી બનાવવામાં. કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય ને તો એના માટે આવી રીતના બધી જગ્યાએથી તમારે પસાર થવું પડશે, તો આ બધી વસ્તુ એના માટેની જ છે. નેક્સ્ટ હવે જોઈએ એના પછી એ છે ફિક્સ્ડ એસેટ્સ. ફિક્સ્ડ એસેટ એટલે કે સ્થિર મિલકત. સ્થિર મિલકત એટલે કે લોંગ ટર્મ ટેન્જિબલ પીસ ઓફ પ્રોપર્ટી ઓર ઇક્વિપમેન્ટ ધેટ અ ફર્મ ઓમ્સ એન્ડ યુઝિસ ઇન ઇટ્સ ઓપરેશન્સ ટુ જનરેટ ઇન્કમ. ફિક્સ્ડ ઇન્કમ એટલે કે સ્થિર મિલકત. સ્થિર મિલકત ભાઈ, આમાં તમે જાજી કન્ફ્યુઝ ન થતા, એમ લાંબા ગાળા માટે નાણાંનું રોકાણ થાય ને તેને સ્થિર મિલકત કહેવાય. આના વિશે આપણે વાત થઈ ગઈ છે આમ તો પહેલાંના લેક્ચરમાં. જેમ કે આપણે માની લો કે ધંધો ચલાવવા આપણે જમીન જોઈએ, મકાન જોઈએ, મશીન જોઈએ, ફર્નિચર જોઈએ, પછી વ્હીકલ્સ એટલે વાહનો જોઈએ, તો આ બધી જે છે ને એ સ્થિર મિલકતમાં આવે. સ્થિર મિલકતો જે છે એ બિઝનેસના વર્કિંગના યુઝીસ માટે ખાસ લેવામાં આવે એમ સ્થિર મિલકતો. અને કરંટ એસેટ આપણે હમણાં જોશું બરાબર, તો તેનું વેચાણ કરંટ મિલકતોનું જેમ કરંટ મિલકતો હોય ને એનું આપણે વેચાણ કરી શકીએ, આનું વેચાણ કરી શકીએ નહીં એમ. પ્રોબ્લેમ એ જ થાય છે એમ, કારણ કે ફિક્સ્ડ એસેટમાં કેટલીક વસ્તુ આવે ને એ આપણને એમ લાગે કે એ આપણે વેચી શકાય, બટ નો, ફિક્સ્ડ એસેટ એને જ કહેવામાં આવે કે જે આને આપણે ઘડીકમાં વેચીએ નહીં, એમ 8, 10, 15 વર્ષ માટે હોય એમ. તો ફિક્સ્ડ એસેટની અંદર પ્રોપર્ટી આવે, પ્લાન્ટ્સ આવે, ઇક્વિપમેન્ટ્સ આવે બરાબર, PP&E, તો આ બધી વસ્તુઓ એવી હોય કે જે ફિક્સ્ડ એસેટમાં આવે. ફિક્સ્ડ એસેટમાં આ સિવાય તમારે એમ કેવું હોય કે ઉપયોગી આયુષ્ય દરમિયાન તેના પ્રમાણસર ભાગને ઘસારા તરીકે દર વર્ષે લખી અને વાળવામાં આવે. ઘસારો સરખા હપ્તાની રીતથી કાપવામાં આવે. ઘસારાના કારણે સ્થિર મિલકતોની બુકમાં કિંમતમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. આપણે ખબર છે સ્થિર મિલકત જે છે એ ધીરે 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 એની કિંમતમાં ઘટાડો થતો જાય. જેમ કે સપોઝ કે કોઈ પ્રોપર્ટી હોય, કોઈ પ્લાન્ટ હોય, કોઈ ઇક્વિપમેન્ટ હોય બરાબર, એમાં જે વિયર એન્ડ ટિયર લાગે, જેમ કે કોઈ વ્હીકલ છે તો વ્હીકલમાં ખાસ વિયર એન્ડ ટિયર લાગે તો લાંબા ગાળેમાં થોડોક ફેરફાર થાય છે. ઘણી વખત વધી પણ જાય એવું કંઈ નથી, પ્રોપર્ટીમાં ને એમાં પ્લાન્ટમાં ને ઘણી વખત એનો આપણે એમ કહી શકીએ કે ભાઈ એની અમાઉન્ટ જે છે એ કિંમત વધી પણ જાય છે એમ. તો જમીન મકાન જેવી ભૌતિક અસ્તિત્વ ધરાવતી સ્થિર મિલકતોની સાથે સાથે પેટન્ટ, પછી આપણે કહેતું હોય તો આપણે ઓલી એમને આપી દઈએ પાઘડી પેટે એમ કહીએ, પછી પેટન્ટ, પછી ટ્રેડમાર્ક, પછી કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી જેવી અભૌતિક મિલકતોનો પણ સ્થિર મિલકતોમાં આવે તો સમાવેશ થાય છે. તો આથી વાત બધી અસ્થિર મિલકત રિલેટેડ, એટલે કે ફિક્સ્ડ એસેટ રિલેટેડ આપણે એટલી જ વાત કરશું. નેક્સ્ટ આપણે જોઈએ એ છે કરંટ એસેટ એટલે કે ચાલુ મિલકત. આ એવી મિલકત હોય કે જે આ એપ્રોક્સિમેટલી 1 યરની આસપાસ જ રાખવામાં આવે, વરી પછી સેલ કરી દેવામાં આવે, એમાંથી પ્રોફિટ આપણો જનરેટ કરી લેવામાં આવે, એટલે કે તેને કહેવામાં આવે છે ચાલુ મિલકત. માલ સામગ્રી, કોઈ તૈયાર ભાગો હોય, સ્પેર પાર્ટ્સ હોય, તો એ બધા જે છે ને એ સાથે સાથે ઉત્પાદન વહીવટી ખર્ચા વગેરેમાં પણ ટૂંકા ગાળાનું નાણાકીય રોકાણ થાય છે. તો આ બધી વસ્તુઓને શું કહેવામાં આવે? કરંટ એસેટ આર ઓલ ધ અસેટ ઓફ અ કંપની ધેટ આર એક્સપેક્ટેડ ટુ બી સોલ્ડ ઓર યુઝડ એઝ અ રિઝલ્ટ ઓફ સ્ટાન્ડર્ડ બિઝનેસ ઓપરેશન્સ ઓવર ધ નેક્સ્ટ યર. એક વર્ષની અંદર જે કંપનીની અંદર એક્સપેક્ટેડ રિઝલ્ટ કે એવી વસ્તુ જે છે એ આપી દીધું હોય તો પછી એ વસ્તુ રાખવામાં આવતી નથી, એને સોલ્ડ કરી દેવામાં આવે, એટલે કે એને વેચી નાખવામાં આવે. પછી કોઈ પ્રક્રિયા કે કોઈ કાર્ય હોય બરાબર એવી રીતના એમ, અને અથવા તો એમાંથી લોસ થાય તો એકાદ વર્ષમાં પણ એને સેલ કરી દેવામાં આવે એમ બરાબર. પછી માર્કેટેબલ સિક્યુરિટીઝ આવે એની અંદર, પછી સ્ટોક ઇન્વેન્ટરી આવે, પછી પ્રીપેઇડ લાયબિલિટીઝ આવે, પછી અધર લિક્વિડ એસેટ કેટલાય નાણાકીય એવા ભંડોળ આવે કે જે મિલકત હોય ને એ થોડોક સમય રાખીને પછી સીધી વેચી નાખવામાં આવે છે, એમાં પ્રોફિટ થોડો ઘણો થઈ જતો હોય ને, એટલે એમાં રોકડ સિલક અને બેંક સિલક આવે, એ બધી વસ્તુઓ પણ આવે. તો જેમ કે કાચા રૂમાંથી પ્રોડક્શન પ્રક્રિયા દ્વારા કાપડ બનાવી અને તેને નફામાં વેચવામાં આવે અને વેચાણથી ઉપજેલી રકમમાંથી ફરીથી કાચું રૂ ખરીદવામાં આવે એમ, તો આવી રીતના જે છે આ કરંટ એસેટ કહેવામાં આવે. બધી જગ્યાએ કરંટ એસેટ વપરાય છે, ફરતો રહીએ એમ ટૂંકમાં રૂપિયો. નેક્સ્ટ આપણે આના પછી જોશું કરંટ એસેટ પછી ડેપ્ટ ફંડ ઓર સે ઇક્વિટી ફંડ.
ડેપ્ટ ફંડ અથવા તો ઇક્વિટી ફંડ વિશે આપણે વ્યવસ્થિત વાત કરીએ. જો ડેપ્ટ ફંડ એટલે કે આપણે જે ઓલું દેવાનું નાણું એટલે કે જે આપણે કોઈ લોન તરીકે કે એવી રીતના કોઈ પાસેથી આપણે ઉધાર તરીકે લીધું હોય ને તો એને ડેપ્ટ ફંડ કહેવામાં આવે, ઉધાર નાણું એમ. અને ઇક્વિટી ફંડ એટલે કે રોકડું નાણું એમ. એ આપણી પાસે હોય જ એમ, એ આપણી પાસેથી આપણે કોઈની પાસેથી આપણે એ ઉધાર તરીકે કેમ લીધેલું ના હોય કે જેનું આપણી ઉપર વ્યાજ કે એવું કંઈ ચડતું ના હોય એમ. તો ડેપ્ટ ફંડ એટલે કે દેવા ભંડોળ અને ઇક્વિટી ફંડ એટલે કે ઇક્વિટી ભંડોળ એમ. તો બે વચ્ચેના ડિફરન્સ જે છે એ ખાસ અહીં આપેલા જ છે, ડેપ્ટ ફંડ અને ઇક્વિટી ફંડ. તો કેપિટલ, આની અંદર કેપિટલ એટલે કે મૂડી કેટલી હોય, તો આની કેપિટલ સોરી મૂડી કેબી હોય આમાં એમ. તો દેવા ભંડોળમાં મૂડી છે ને એ તમારી પ્રોટેક્ટેડ રહે, અને ઇક્વિટીની અંદર પ્રોટેક્ટેડ રહેતી નથી, કેન બી ડોટ ગો ડાઉન એમ. પછી અપસાઇડ, તો અપસાઇડ તો જનરલી નો અપસાઇડ આમાં, બહુ વધારે એ જે લેણામાં હોય ને મૂડી વધારે અપસાઇડ જાય નહીં, આની અંદર અપસાઇડ જવાનું જે છે એ પોસિબલ છે ઇક્વિટી. પછી ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ પેમેન્ટ, તો હા એ પ્રેઝન્ટ છે એમ, એમાં ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ તમને મળતો રહીએ. આમાં નથિંગ ઇઝ ગેરંટીડ, આમાં કંઈ ઇન્ટરેસ્ટ રિલેટેડ કંઈ ગેરંટી મળે નહીં. એક્ઝામ્પલ તરીકે FD છે, FMP છે, POMIS છે, આ બધી વસ્તુઓ. અને ઇક્વિટીની અંદર આવશે શેર આવે, ELS મ્યુચ્યુઅલ ફંડ્સ આવશે, ઇન્ડેક્સ ETFs આવશે. આ બધી વસ્તુ જે છે એ એવી છે કે જે ઇક્વિટીમાં આવે છે, કે આમાં પૈસા તમે નાખો તો એવું જરૂરી નથી કે તમને એમાં FD જેમ પ્રોપરલી પર્સન્ટેજ ઓફ પ્રોફિટ મળે, જેમાં વધારે પણ મળે અને ઓછો પણ મળે, અને કદાચ એની વેલ્યુ ઓછી પણ થઈ શકે એમ આ ભવિષ્યમાં એમ થોડા ઘણા સમયમાં. પણ આ ડેપ્ટ ફંડ એટલે એવું ફંડ એમ કે જે સપોઝ કે માલું કે તમે કોઈ જગ્યાએ FD રૂપિયા મૂક્યા, આપણે બધી વાત લગભગ FD ને એવી જગ્યાએ જ આવીને ઊભી રહેશે. FD તમે પૈસા મૂક્યા તો ફિક્સ જ છે કે તમને 7% વ્યાજ તમને મળવાનું છે 1 યર પૂરું થાય એટલે, તો એ મળવાનું છે, પૂરું થઈ ગયું એમ. પણ જો આની અંદર ELS કે એવા ફંડની અંદર કદાચ તમને 10 કે 12% વ્યાજ મળી શકે એક જ વર્ષમાં, હાલો ને. તો એ જે 12% મળે ને એની જેમ આમાં વેરિયેબલ ન હોય એમ, આમાં 7% ફિક્સ છે એટલે ફિક્સ છે એમ. આમાં તમારા પૈસા પ્રોટેક્ટેડ એટલે પ્રોટેક્ટેડ, સિક્યોર જ રહી એમ, તમારા પૈસા જાય નહીં એમ. અને આમાં તમારા પૈસા જઈ શકે, 12% મળે અને 3% પ્રોફિટ મળે, અને અથવા તો 0% પ્રોફિટ મળે એક વર્ષ 1.5 વર્ષ પછી, એવું પણ થઈ શકે બરાબર. એટલે આવી રીતના ટૂંકમાં એમ કહેવાય, ફિક્સ્ડ એસેટ સોરી ડેપ્ટ ફંડ અને ઇક્વિટી ફંડ આ બંને આવી રીતના બંને અલગ અલગ થશે. હવે સૌથી પહેલાં દેણું જે દેવા ભંડોળ જે છે એને રિલેટેડ આપણે વાત કરીએ એમ. તો કે જ્યારે કોઈ પણ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ ને ત્યારે આપણે ઘણા બધા ફાઇનાન્સની જરૂર પડે, તો જે ઓનર હોય એ શું કરશે, આ ડેપ્ટ ફંડ છે ને એના માટે વિચારશે. એ 10-25% જેટલી રકમ એ પોતાની જે હશે ને ઇક્વિટીની એ રોકશે, બાકીની જે 10-25% સિવાયની એટલે કે 90-75% ની આસપાસ જો હશે એ બેંક પાસેથી અથવા તો કોઈ પણ નાણાકીય સંસ્થા પાસેથી લોન સ્વરૂપે લેશે, અને તે પોતાની પાસે થોડીક પાછી ફંડ જે છે ને થોડોક પોતાની પાસે રાખશે, એટલે એને બે ભાગ કરી નાખ્યા અને અહીંથી લોન લીધી. હવે જો સપોઝ કે માની લો કે આ જે છે આ પ્રોફિટમાં જશે કંપની, એટલે આને દેવાને એનું જેટલું પણ વ્યાજ છે એટલું વ્યાજ દઈ દેશે, અને પ્લસ એની જે લોનની અમાઉન્ટ હોય એ પણ પૂરી કરી દેશે. યર પૂરું થાય અથવા તો એની પહેલાં જે બી જે પ્રમાણે એની નક્કી કર્યું હોય તે પ્રમાણે, તો જે કંપની હશે એની જે 90-75% હિસાબે જે કંઈ પણ લોન લીધી હશે એ લોન ભરાઈ ગઈ, એનું વ્યાજે દઈ દીધું, એ વ્યાજ આનો પ્રોફિટ કેનો જેની પાસેથી બેંક જે બેંક પાસેથી એની ભંડોળ લીધું હોય તે. અને વાત કરીએ જો આપણે ઇક્વિટીની, તો ઇક્વિટીની અંદર જેટલો એનો વધારે પ્રોફિટ થયો હોય તેનો પોતાનો પ્રોફિટ થશે. આવી રીતના કંપની જે છે ને એ ચાલતી હોય એમ. તો ઇન્ટરેસ્ટ ઇઝ અ ચેન્જ ઓન ચાર્જ ઓન પ્રોફિટ એમ, ઇન્ટરેસ્ટ ઇઝ અ ચાર્જ ઓન પ્રોફિટ છે, વ્યાજને નફા પરનો વ્યાજ એમ. તો આ દેવા ભંડોળની અંદર આ પણ વસ્તુ લાગુ પડે એમ, વ્યાજને નફા પરનો વ્યાજ એમ. દેવા ભંડોળ પર નિશ્ચિત દરે વ્યાજ ફરજિયાત રીતે આપણે ચૂકવું પડે છે એમ, જેટલી નક્કી કર્યું એ પ્રમાણે. તો આ વ્યાજ ચૂકવણીને ધંધાના કમાણી દર સાથે કોઈ સંબંધ નથી, વધુ નફો થાય કે નુકસાન થાય તો પણ નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવું જ પડે છે. તો દેવા ભંડોળની અંદર ડેપ્ટ ફંડની અંદર વ્યાજને નફા પરનો વ્યાજ ગણવામાં આવે છે, વ્યાજને નફા પરનો વ્યાજ એમ. હવે પ્રોફિટ થાય કે લોસ જાય એ આ બેંકને એની પાસે કાંઈ લેણા દેવી
નથી, તમારે વ્યાજ દેવું જ પડશે, દેવું જ પડશે અને દેવું જ પડશે જેવી હોય છે, બરાબર. ધેટ ઇઝ કોલ્ડ ડેટ ફંડ. અને આપણે વાત કરીએ ઇક્વિટી ફંડની હવે, તો ઇક્વિટી ફંડ એટલે કે એવી રીતનું એમ કે શરૂઆતથી લઈ અને પાછળ, એટલે કે શરૂઆતથી અને પાછળથી માલિક દ્વારા જે પૂરું પડાતા ભંડોળને ઇક્વિટી ભંડોળ કહેવામાં આવે. અને ઇક્વિટી ભંડોળ એ કાયમી પ્રકારનું ભંડોળ છે, એક પરમેનન્ટ આપણે ફંડ કહેવાય એમ, કારણ કે એની ઉપર કાંઈ લોન કે કાંઈ એમાં કાંઈ ચૂકવવું જ પડતું ને એમ, એનો પોતાનો ફંડ છે, બરાબર. એને મજા આવે ને એ વાપરે એમ. તો આમાં કાંઈ એવું ના હોય એમ કે 10 કે 25 વર્ષ થાય તો જે ડેપ્ટ, એટલે ટૂંકમાં જેની પાસેથી લોન લીધી હોય તો એને આપણે ચૂકવવા પડે, તો આમાં એવું કંઈ નથી એમ. 10 કે 25 વર્ષ હોય કે 50 વર્ષ, આપણે કાંઈ એમાં કાંઈ ચૂકવવું પડતું નથી. અને આપણો જે પૈસો જે છે એ આપણે આપણી પાસે જ રાખી શકીએ અને આપણે એને જ્યાં ધારીએ ત્યાં આપણે એને ઇન્વેસ્ટ કરી શકીએ, તો તેને ડેપ્ટ ફંડ કહેવામાં આવે, ઇક્વિટી ફંડ, સોરી. હા, પછી હવે કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ કોસ્ટ પર યુનિટ. હવે આને એવું જ કહેવામાં આવે એમ કે સપોઝ કે માની લો કે કોઈ બિઝનેસ હોય તો એ બિઝનેસના કાર્યકારી આયુષ્ય દરમિયાન, એનું જે વર્કિંગ હોય ને લાઈફ, એ વર્કિંગ આયુષ્ય દરમિયાન વિવિધ પેદાશોના ઉત્પાદન માટે માલ સામગ્રીના ખર્ચ, મજૂરીનો ખર્ચ, કારખાના ખર્ચ, ઓફિસ અને વહીવટીનો ખર્ચ જેવા અલગ અલગ ખર્ચાઓ હોય, તો આ બધા ખર્ચાઓ ક્યાંથી ને આવશે? એમાં ભેગા એડ થશે કોઈ સમયગાળા દરમિયાન કરેલા આવા કુલ ખર્ચને કુલ ઉત્પાદન પડતર કહેવામાં આવે છે. એટલે કે ઉત્પાદનનો ખર્ચ અને એકમ દીઠ પડતર કહેવામાં આવે. ઉત્પાદન ખર્ચ એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન અને કોસ્ટ પર યુનિટ એટલે એકમ દીઠ પડતર કહેવામાં આવે, કારણ કે એ જે તમારો પ્રોફિટ હોય એની અંદરથી જ આ બધી વસ્તુઓ નીકળશે અને એમાંથી જ આપણે બધું આ કાઢશું અને પછી જે વધશે એ જ આપણો પ્રોફિટ થશે. ઓકે, ધ ટોટલ કોસ્ટ ઇન્ક્યોર્ડ ફોર ધ પ્રોડક્શન ઇઝ નોન એઝ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન કન્સિસ્ટ ઓફ ટોટલ મટીરિયલ કોસ્ટ, ટોટલ લેબર કોસ્ટ, ટોટલ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, ટોટલ એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ ઓવરહેડ. ધ કોસ્ટ પર યુનિટ ઇઝ ધ અલોકેશન ઓફ ટોટલ કોસ્ટ ઓફ ટોટલ પ્રોડક્શન ઇન યુનિટ ડ્યુરિંગ ધ પીરિયડ. ઓકે, તો કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણે જોયું કે એ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ પ્રોડક્શન કરતા હોઈએ તે સમય દરમિયાન જે આપણે માલ સામગ્રી ને મજૂરીનો અને બધો જે ખર્ચ લાગે એ બધો પડતરમાં જ લગાડેલો કહેવાય એમ, કોસ્ટ પર યુનિટ લાગેલો કહેવાય. તો એની અંદર શું આવશે? તો કે એમાં આવશે કોસ્ટ પર યુનિટનું એક સૂત્ર આવશે કે સમયગાળા દરમિયાનનો કુલ ઉત્પાદનનો ખર્ચ ડિવાઇડેડ બાય સમયગાળા દરમિયાન ઉત્પાદન થયેલા વેચવાયુક્ત એકમો. કોસ્ટ પર યુનિટ ઇટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રોડક્શન કોસ્ટ ડ્યુરિંગ ધ પીરિયડ ઇન રૂપીઝ એન્ડ ટોટલ સેલેબલ ગુડ યુનિટ યુનિટ્સ પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ પીરિયડ ઇન યુનિટ્સ. ઓકે, જે વેચવાયુક્ત એકમો હોય તે. તો આ હતું કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ કોસ્ટ પર યુનિટ. નેક્સ્ટ આવે છે ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ વિશે આપણે શાંતિથી સમજીએ. ફિક્સ્ડ કોસ્ટ એટલે છે ને એ આપણે સપોઝ કે માની લો કોઈ મકાનનું કે જમીનનું કે ભાડું ફેક્ટરીનું કે આપણે ભાડું ના હોય રેન્ટ દઈએ તો એ ફિક્સ્ડ. એઝ એન એક્ઝામ્પલ માની લો કે એક ઇન્ડસ્ટ્રી છે કે જે આપણે આપણે એની અંદર આપણે પ્રોડક્શન કરવું છે, બરાબર. અને આપણે કોઈની પાસેથી આપણે ભાડે લીધી તો એનું ભાડું જે છે ને એ 1 મહિનાનું 25,000 ફિક્સ છે, તો એ પૂરું થઈ ગયું. એનું 1 મહિનાનું 25,000 ભાડું જે છે એનું રેન્ટ જે છે એ ફિક્સ રહેશે. ઓકે, અને હા, તો એ ફિક્સ રહેશે એમ. એટલે કે આ ખર્ચ જે છે ને એ ઉત્પાદન આધારિત નહીં પરંતુ સમય આધારિત કહેવાય. આ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે. તમારો મહિનો પૂરો થઈ ગયો, 25,000 તમારે આપી દેવાના. પછી હવે એ તમે એમાં શું કરેલું છે એ તમારો પ્રશ્ન છે. જેમ કે આપણે ભાડે ઘર રાખીએ છીએ, રૂમ રાખીએ છીએ, બરાબર ને, રૂમ આપણે રાખીએ છીએ, ધેટ ઇઝ ઓલસો કો ફિક્સ્ડ કોસ્ટ. એ ભાડું આપણે દેવું જ પડે એમ. હવે એ રૂમની અંદર તમે રહો છો કે ના રહો, ઓકે, એવી રીતના એમ. તો ધંધાના સંચાલન માટે અને પેદાશ ઉત્પાદન માટે વિવિધ પ્રકારના ખર્ચ ચૂકવવા પડે અને એમાં આ ખર્ચ એ ઉત્પાદન આધારિત નહીં પરંતુ સમય આધારિત છે. કેમ કે કારખાનાનું ભાડું છે, બરાબર, પરમેનન્ટ સ્ટાફની સેલેરી છે, લોન પરનું ઇન્ટરેસ્ટ છે, આ બધી ફિક્સ્ડ કોસ્ટમાં આવશે. અને આવા ખર્ચાઓને પ્રોડક્શનના જથ્થા સાથે કોઈ સંબંધ હોતો નથી. તમે વધારે પ્રોફિટ કમાવતો એ તમારો પ્રશ્ન છે, ઓછો પ્રોફિટ કમાવતો એ તમારો પ્રશ્ન છે. વોટ એવર
દેટ ઇઝ યોર કન્સર્ન, એ બધી તમારી બાબત છે. આપણે અહીંયા જરૂરી શું છે કે તમારે એટલી વસ્તુ અહીંયા ભાડું તમારે 25,000 આપી દેવાનું, લાપી દેવાનું, બરાબર. 25,000 વિચ ઇઝ રેન્ટ, વોલ્યુમ ઓફ પ્રોડક્શન અને કોસ્ટ ઇન રૂપીસ. તો વોલ્યુમ ઓફ પ્રોડક્શન બરાબર યુનિટ, તો યુનિટ જેટલા તમે હાયર કરશો બરાબર છે વધારે, એટલું તમારું મની રેઝ થશે. પરંતુ એમાંથી 25,000 તમારું ભાડું તો નીકળતું જ જશે, ઉપર જેટલું હાયર થશે એટલું તમારો પ્રોફિટ. ચોખ્ખી વસ્તુ છે અને આપણે ખ્યાલ આવી જાય. તો નેક્સ્ટ આવે છે વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ એટલે એવી રીતની કોસ્ટ કેમ કે જે સમય આધારિત ના હોય એમ, બરાબર. વેરિયેબલ કોસ્ટ વેરાય એઝ પર ધ વોલ્યુમ ઓફ પ્રોડક્શન, બરાબર ને. જેમ કે માની લો કે વોલ્યુમ ઓફ પ્રોડક્શન એટલે તમે કોઈ કંપનીની સાથે ડીલ કરો અને તમે એમ કહો કે સપોઝ કે માની લો કે તમે હે ને ટી એક્સ ઝેડ કરીને એક બાઇક આવે છે, એ બાઇક જે છે એ તમે એ બાઇકની કંપનીમાં તમે એમાં ભેગા પાર્ટનરમાં છો, તો તમે શું કહેશો? જેટલી બાઇક્સ વેચાય ને, જેટલી બાઇક્સ વેચાય એ પર બાઇક દીઠ, એક બાઇક દીઠ મારો 10% પ્રોફિટ પર બાઇક, બરાબર. 10% પર બાઇક, બરાબર છે. તો આને શું કહેવાય? આ વેરિયેબલ કોસ્ટ કહેવાય. જેટલી બાઇક વધારે વેચાય એટલો તમે પ્રોફિટ થાય જ રાખે, થાય જ રાખે ને થાય જ રાખે, બરાબર. જેટલી બાઇક ઓછી વેચાય એટલો તમને પ્રોફિટ ઓછો થશે એમ. પણ એ ચાલ્યા જ કરે એમ. પણ એ કોસ્ટ જે છે એ વેરિયેબલ હોય, ફિક્સ ના હોય. આમાં 25,000 ફિક્સ છે, આમાં કંઈક ઘટી પણ જાય ને કંઈક વધી પણ જાય ને, બે રીતે છે. કંઈક બાઇક વેચાય અને કંઈક બાઇક સાવ ઓછી વેચાય એમ. તો વેરિયેબલ પડ ચલિત પડતર તેના નામ પ્રમાણે ઉત્પાદનના જથ્થા પ્રમાણે બદલાયા કરે છે અને ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવા માટે કેટલાક પ્રકારના ખર્ચાઓ જેમ કે કાચા માલનો વપરાશ, જોબ પ્રમાણે ચૂકવવાનું થતું વેતન, ચાલુ યંત્રો દરમિયાન વપરાતો પાવર ઇલેક્ટ્રિસિટી, આ બધા ખર્ચા એવા છે કે જે વધઘટ થયા જ રાખે એમ, સતત એની વધઘટ થયા રાખે એમ. આ જે છે ને એ જ વસ્તુ અહીંયા એક્સપ્લેન કરવામાં આવેલી છે. તો આપણને બંને વસ્તુ સમજાઈ ગયું. વેરિયેબલ કોસ્ટ એટલે શું, મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવી આ. ઓકે, હવે આવે છે બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ તો આ એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે. શું આવે છે આમાં? બ્રેક ઇવન પોઈન્ટ ઇન્ડિકેટ ધ લેવલ ઓફ યુઝ ઓફ પ્રોડક્શન કેપેસિટી એટ વિચ લેવલ ધ ટોટલ લોસ્ટ ઇક્વલ ધ ટોટલ સેલ્સ. એટ ધીસ પ્રોડક્શન લેવલ ધેર ઇઝ નાઇધર પ્રોફિટ નોર લોસ, સો ઇટ ઇઝ કોલ્ડ નો પ્રોફિટ નો લોસ પોઝિશન. બ્રેક ઇવન એનાલિસિસ ઇઝ બેસ્ડ ઓન ધ સ્પ્લિટ ઓફ ટોટલ કોસ્ટ બિટવીન ધ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ એન્ડ ટોટલ વેરિયેબલ કોસ્ટ, બરાબર. ટોટલ ફિક્સ્ડ કોસ્ટ એન્ડ ટોટલ વેરિયેબલ કોસ્ટ, અને વિચ ઇઝ ટોટલ કોસ્ટ એન્ડ ટોટલ સેલ્સ. ઓકે, હવે આની અંદર શું આવે? બ્રેક ઇવન પોઈન્ટ એટલે એ એવું કહેવા માગે છે કે એક એવી રેન્જ હોય કે જે ટોટલ તમારો ફિક્સ્ડ કોસ્ટ છે એ તમારે જ્યારે કોઈ પણ તમે પ્રોડક્શન કરતા હો કંપની તમારી, તો એની અંદર આટલો ફિક્સ્ડ કોસ્ટ તો તમારે લાગી જ જાય. હવે એની ઉપર આવે વેરિયેબલ કોસ્ટ. એ વેરિયેબલ કોસ્ટ જે છે એ પણ એમાં થોડો ઘણા ઉપર જે છે એ લાગતો હોય છે, અને તમે એ વેરિયેબલ કોસ્ટની પણ ઉપર જાઓ એટલે તમારો પ્રોફિટ વધુ જ થશે, રાઈટ. એવી રીતના તો આની અંદર આપણે ટોટલ સેલ્સ એન્ડ ટોટલ કોસ્ટ, કુલ વેચાણ અને કુલ પડતર, બરાબર. કુલ વેચાણ અને કુલ પડતર એ અહીંયા આવશે. એમાં બધું કાર્ડ નાખવા છો, બરાબર. હા, કુલ વેચાણ અને કુલ પડતર અહીંયા, અને અહીંયા આવે છે નીચે બ્રેક ઇવન પોઈન્ટ. આ જે આવે છે બ્રેક ઇવન પોઈન્ટ છે, બરાબર. આ ટોટલ વેરિયેબલ કોસ્ટ, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, આ ટોટલ કોસ્ટ થશે ને આ બંનેનો ટોટલ, અને આ થશે ટોટલ સેલ, બરાબર. આ ટોટલ એટલી કોસ્ટ થઈ અહીંયાથી અહીંયા સુધી, આ ટોટલ તમારો પડતરનો ખર્ચ થયો એટલો, ફિક્સ્ડ અને વેરિયેબલ બંને ભેગા થઈને. અને ટોટલ સેલિંગ એ અહીંથી લઈ અને અહીંયા સુધી ટોટલ સેલિંગ જે છે એ વધી ગયું, બરાબર. હવે અહીંયા જુઓ, સમજો, આ જે છે એ સમતૂટ બિંદુ એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ એન્ડ બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીસ, આ આખે આખું જે છે એની લાઈન છે. જો આ ઓકે એની લાઈન છે. હવે આપણે જોઈએ શું કહેવા માગે છે એમ. તો કે સમતૂટ બિંદુ એ ઉત્પાદનના એકમોની એક એવી એવું લેવલ દર્શાવે છે કે જે પ્રોફિટમાં પણ નથી અને લોસમાં પણ
નથી એમ, એવી રીતની એક કોમન જગ્યાએ આવીને ઉભું રહીએ છીએ એમ. એ પોઈન્ટને કહેવામાં બ્રેક ઇવન પોઈન્ટ. અને એ પોઈન્ટ કયું? તો કે આ પોઈન્ટ, બરાબર. આ પોઈન્ટ જે હું વધારે તમને મોટું કરી દઉં છું ધીરે ધીરે, બરાબર. આ જ્યાં ક્રોસ ઓવર થયું ને બધી લાઈનો, એક આ લાઈન ને એક આ લાઈન ને એક આ બંને લાઈનો, ચારે ચાર લાઈન, ધેટ ઇઝ કોલ્ડ ધેટ બ્રેક ઇવન પોઈન્ટ. હા, તો કુલ ખર્ચને કુલ સ્થિર ખર્ચ અને કુલ ચલિત ખર્ચ તરીકે વિભાજિત કરીને અથવા તો બિંદુની સ્થિતિ નીચેની આકૃતિ, એટલે ટૂંકમાં આ આકૃતિથી આપણે સમજીએ છીએ. અને આ સમતૂત બિંદુની ગણતરી પ્રમાણે જોઈએ ને તો આ સમતૂત બિંદુથી જ્યારે ઉપર જશે ત્યારે આપણને એમાં પ્રોફિટ થવાની શક્યતાઓ જે છે એ વધવા મળશે એમ. હવે આની અંદર ફાળો એટલે કે વેચાણ, એ વેચાણ રૂપિયામાં અને એનો ખર્ચ એ પણ રૂપિયામાં. તો આવી રીતના ફાળાની રકમ બે રીતે ગણાય છે, એક એકમ દીઠ ફાળો અને ટોટલ ફાળો, એટલે કે એકમ દીઠ કોસ્ટ એન્ડ ટોટલ કોસ્ટ. તો બે રીતે આપણે એનું જોશું એમ. તો જ્યાં એકમ દીઠ ખર્ચ અને કુલ યુનિટ્સ ને બંનેને ધ્યાનમાં રહેવામાં આવશે, આપણે આ બધી વસ્તુઓ જે છે હવે જોઈએ કે હાઉ ધીસ ઇટ વિલ બી પોસિબલ એમ, કે આ સમતૂટ બિંદુ જે છે બરાબર એનાથી ઉપર જાય તો કઈ રીતના આપણે પ્રોફિટ થશે. અહીંયા સુધી બધું એક સમાન જ થાય, બરાબર. એ તમને સમજાતું હોય છે, ન સમજાતું હોય તો ખાસ જોજો, બરાબર. અહીંયા સુધી બધું છે ને તમને એક સમાન જ થાય એમ, કે એટલે ટૂંકમાં એટલું તમને પ્રોફિટ થશે ને એની સામે એટલો લોસ થશે એમ, બરાબર. અહીંયા જેટલો પ્રોફિટ ને ઇઝ ઇક્વલ ટુ લોસ, ક્યાં અહીંયા, એટલે તમારે એટલો પ્રોફિટ તો કરવાનો છે એમ, કે જેટલો લોસ થાય છે, બરાબર. નેક્સ્ટ આપણે એ જ જોઈએ છીએ. હા, તો બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ડિરાઇવ્ડ એઝ અંદર વન પર યુનિટ ડેટા. વન પર યુનિટ ડેટા, એકમ દીઠ, બરાબર, એકમ દીઠ યુનિટ, એકમ દીઠ એક એમ. તો પર યુનિટ વેરિયેબલ કોસ્ટ એન્ડ પર યુનિટ સેલિંગ પ્રાઇસ કેટલી એમ, પર યુનિટ જે વેરિયેબલ કોસ્ટ અને સેલિંગની પ્રાઇસ એ કેટલી. તો કે ભાઈ બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ડિવાઇડેડ બાય પર યુનિટ કન્ટ્રીબ્યુશન. ટોટલ ફિક્સ્ડ કોસ્ટ એટલે કુલ સ્થિર ખર્ચ અને એકમ દીઠ ફાળો, એટલે કે એકમ દીઠ વેચાણ બાદ એકમ દીઠ ચલિત જે પડતર બચેલી હોય ને એ, એટલે કે પર યુનિટ કન્ટ્રીબ્યુશન. સેલિંગ પ્રાઇસ પર યુનિટ લેસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. હવે અહીંયા આવે છે બીજું, ઓન ધ બેસિસ ઓફ ટોટલ ડેટા. ટોટલ ડેટા એટલે કે આપણે એમ કહી શકીએ કે કુલ કિંમતના આધારે. પેલું હતું ને એ શું હતું? તો કે એકમ દીઠ વિગતના આધારે, એક એકમ દીઠ એટલું થશે, એક એકમ દીઠ, ખાસ જોજો, બરાબર. ઇન યુનિટ, બરાબર છે, પર યુનિટ, જો પર યુનિટ કેટલી પડતર તમારે વધી એ બધું અહીંથી નીચેથી બાદ થઈ જાય, અને ઉપર કેટલી ફિક્સ્ડ કોસ્ટ લાગેલી, સ્થિર કિંમત કેટલી લાગેલી, એના ઉપર તમે બી બી ફાઇન્ડ આઉટ કરી શકો એકમ દીઠ વિગતના આધારે એમ, ડેટાના આધારે, અને બ્રેક ઇવન પોઈન્ટની ગણતરી એમ. અને હવે ટોટલ કિંમતના આધારે, ટોટલ કોસ્ટના આધારે બ્રેક ઇવન પોઈન્ટની ગણતરી આવશે. તો એમાં આવશે પહેલું બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીઝ, જો આ પૈસામાં આવશે. તો પૈસાની અંદર જોઈએ તો ટોટલ કોન્ટ્રીબ્યુશન, ટોટલ એની અંદર ફાળો, એની અમે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ આવશે, એટલે કે સમતૂટ બિંદુ જે છે એ રૂપિયામાં, એટલે કે એ આવશે કુલ ફાળો બાદ કુલ સ્થિર ખર્ચ, એટલે કે ટોટલ કોન્ટ્રીબ્યુશન અને ટોટલ ફાળો એટલે કે ટોટલ સ્થિર ખર્ચ એટલો થશે. અને બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીઝની અંદર જોઈએ બીજી રીતે આમાંનામાં એ અને બી, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, આ જે કર્યું ને આપણે ટોટલ કુલ સ્થિર ખર્ચ, એ ડિવાઇડેડ બાય થશે ફાળો અને એનું વેચાણ. ગુજરાતીમાં કેવું હોય તો કુલ સ્થિર ખર્ચના છેદમાં નફા, જથ્થાનો ગુણોત્તર, ફાળો અથવા તો વેચાણ, બરાબર. તેને કહેવામાં આવે સમતૂટ બિંદુ. હવે આના વિશે જો કાંઈ એવું લાગે કે નથી ખબર પડતું તો ખાસ તમે મને પછી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પણ નેક્સ્ટ આપણે જોઈએ છીએ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ એટલે કે આપણે જે ઓલું વ્યાજ લાગે છે એ જ, બરાબર, તમે જે સમજ્યા છો એ જ, બરાબર. અને ડિવિડન્ડ એટલે કે એ વ્યાજ ને પ્રોફિટમાંથી વ્યાજને એને બધું બાદ કરીને પાછળ જે વધશે ને એમાં ડિવિડન્ડ આવશે. જોઈએ આપણે બે વસ્તુ જે છે ને એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હા, તો ઇન્ટરેસ્ટ એટલે એમાં એવી રીતનું થશે કે સપોઝ કે માની લો કે તમે 100 રૂપિયા બેંક પાસેથી લીધા, બરાબર, અને તમે એની અંદર વ્યાજ શું કહેવાય તમારો ઇન્ટરેસ્ટ હતો એ 15% હતો,
તો તમારે 12 મહિના માટે તમે એમ કીધું કે ભાઈ 12 મહિના માટે મને 100 રૂપિયા આપો અને હું 12 મહિના પૂરા થાય એટલે તમને હું 15 રૂપિયા સાથે 100 રૂપિયા પ્લસ આપી, બરાબર? એટલે 115 રૂપિયા હું આપીશ એમ. એટલે 12 મહિના પૂરા થાય ત્યાં સુધીમાં તમે 100 ના 200 કરો કે 500 કરો કે 1000 કરો, બરાબર, એ તમારો પ્રશ્ન છે. પરંતુ તમારે બેંકને 15 રૂપિયા તો દેવાના જ રહેશે, એટલે 115 રૂપિયા તમારે બેંકને તો આપવા જ પડશે. તો આને શું કહેવામાં આવે? ઇન્ટરેસ્ટ, એટલે કે વ્યાજ, એટલે કે જે કંઈ પણ આપણે દેવા ભંડોળ હોય ને, ડિવિડ આપણે, હા બરાબર છે, ડેપ્ટ ફંડ, એની ઉપર આ વ્યાજ આવશે, ઇન્ટરેસ્ટ આવશે એમ. એટલે કે આપણે કહી શકીએ કે દેવા ભંડોળ પર નિશ્ચિત દરે નાણાં પૂરા પાડનાર બેંક અથવા નાણાકીય સંસ્થાને ચૂકવાતી રકમને વ્યાજ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે દેવા પરનો વ્યાજનો દર એ નિશ્ચિત હોય છે, જેમ કે 15%, 10%, 9% એ નિશ્ચિત જ હોય એમ કે એટલું જ એમ. હવે તમને પ્રોફિટ થાય કે લોસ થાય, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ નોટ રિલેટેડ ટુ અ બેંક ઓર એની ધેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. એની સાથે એને કાંઈ લેવા દેવા નથી. તમને ફાયદો થયો કે નુકસાન થયું કે જે બી થયું હોય, તમારે એને પૂરું થાય એટલે તમારે વ્યાજ સાથે પૈસા આપી દેવાના, એ વર્ષ પૂરું થાય એટલે. ઓકે, એને કહેવામાં આવે ઇન્ટરેસ્ટ. નેક્સ્ટ આવે છે ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે કે જે મોટા મોટા જે શેઠ લોકો હોય, એટલે કે જે માલિકો હોય, એ માલિક જે છે ને એ પોતાના જ રૂપિયા કોઈ જગ્યાએ રોકે છે. માલિકો દ્વારા જે પ્રાથમિક સ્વરૂપનું જે ફંડ એ પૂરું પાડવામાં આવે, બરાબર, કોઈ કંપની માટે પૂરું પાડવામાં આવે તો તેને ઇક્વિટી ફંડ કહેવામાં આવે. અને ઈ ઇક્વિટી મૂડી પર જે પ્રોફિટ થાય, એની ઉપર જે પ્રોફિટ થાય, એ પ્રોફિટને માથીને, બરાબર, કંપનીની અંદર તમે ટર્નઓવર કે તમે કાંઈ વળતર આપો છો, નફામાંથી જે વળતર તમે એને આપો છો તેને કહેવામાં આવે ડિવિડન્ડ એમ. તો ઇક્વિટી પરનું ડિવિડન્ડ એ માત્ર નફામાંથી જ ચૂકવાય છે. હવે ઇક્વિટી જે પણ આપી હોય ઓનરે, બરાબર, ઓનર, હવે હું અહીં તમને એક મસ્ત એક એક્ઝામ્પલ તમને સમજાવું છું, બરાબર. સમજો, સપોઝ કે માની લો કે કોઈ એક વ્યક્તિ છે એક્સ કરીને, બરાબર, એનીએ એક કંપનીને 1 લાખ રૂપિયા આપ્યા. હવે 1 લાખનો એનો પ્રોફિટ થયો, બીજો 50,000. 50,000ના પ્રોફિટમાંથી, બરાબર, આ 50,000નો પ્રોફિટ છે, બરાબર, એ એનો પ્રોફિટ છે. પ્રોફિટમાંથી એ ડિવિડન્ડ, એટલે કે ભાઈ ડિવિડન્ડ એની નક્કી કરેલું હતું 10%. 10% એટલે એમ થાય કે ભાઈ હું તમને 1 લાખ તમે રોક્યા ને એની સામે હું તમને 5,000 રૂપિયા હું તમને આ વર્ષે આપું છું, કારણ કે મને 50,000નો પ્રોફિટ થયો તો 5,000 રૂપિયા તમારા. હવે એ નેક્સ્ટ વર્ષે વળી પાછો 60,000 થાય તો 6,000 આપે, અને એના પછીના વર્ષે વળી પાછો સપોઝ કે 10,000 થાય તો 1,000 આપે. એ 1,000 આવે, 6,000 આવે, 5,000 આવે, એ આની મૂડી ઉપરનું એને ડિવિડન્ડ મળેલું કહેવાય. પ્લસ એની મૂડી અહીંયા છે એ એને લાસ્ટમાં મળી જશે, બરાબર. પણ આ ડિવિડન્ડની જે વેલ્યુ જે છે ને, એવું જરૂરી નથી કે એક સરખી જ મળે. આ રેટ ઓફ ઇન્ટરેસ્ટની જેમ, બરાબર, એ બદલતી રહેતી હોય. તો આ મૂડી અને ડિવિડન્ડ બંને અલગ અલગ છે એમ. એટલે ડિવિડન્ડ માત્ર પ્રોફિટમાંથી જ ચૂકવવામાં આવે. ઓછો નફો થયો હોય અથવા તો નુકસાનના વર્ષમાં ડિવિડન્ડ દેવામાં આવતું નથી. અને ડિવિડન્ડનો દર ક્યારેય રેટ એ નિશ્ચિત ન હોય એમ, એનો સેટ ના હોય એમ. કંપની જેટલું કમાણી કરશે એના એને ધ્યાનમાં રાખીને જ ડિવિડન્ડ જે છે એ આપવામાં આવે છે. અને ભારતની અંદર 10 થી લઈને 500% સુધીનું ઇક્વિટી ડિવિડન્ડ ઇન્ડિયા જે છે એ ચૂકવે છે. તો એટલા આપણે પોઈન્ટ્સ જોયા, 12 પોઈન્ટ્સ. આ બધા જ જે છે એ માઇક્રો ટર્મિનોલોજીની અંદર આવશે કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય પણ ઘણા બધા છે, પણ આપણે અત્યારે એટલા રાખીએ છીએ એટલા આપણા માટે ઇનફ છે. હવે એક બીજો એક પોઈન્ટ છે, તે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એટલે કે તમે એમ એમ કહી છો કે નાણાકીય પત્રકો. તો નાણાકીય પત્રકોની અંદર તમને એક્ઝામમાં કદાચ એવું પૂછાઈ જાય કે લિસ્ટ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તેની અંદર 3 આવશે. એક આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. તો આ ત્રણેય સ્ટેટમેન્ટ જે છે એ તમે ખાસ યાદ રાખી લેજો. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એટલે કે નફા નુકસાનનું ખાતું, બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું, અને ફંડનો ફ્લો સ્ટેટમેન્ટ, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ એમ. આ ત્રણેય વસ્તુ છે, આ ત્રણેય નામ ખાલી યાદ રાખી લેજો, આપણે અત્યારે એટલું રાખીએ છીએ. ઓકે, અને જો કંઈ પણ ક્વેશ્ચન કે કંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને મને જણાવી શકો છો. ચાલો, જય હિન્દ.